નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું તમારો મિત્ર વિપુલ પ્રજાપતિ તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ વીઆઈપી એજ્યુકેશન મિત્રો હવે ધીરે ધીરે તમે અમારો વિડીયો જોઈ રહો છો મિત્રો અને ઘણા વિદ્યાર્થીઓના મેસેજ આવે છે કે સર હજી આ ટોપિકનો વિડીયો બનાવો હજી આ ટૉપિકમાં સર વધારે સમજાવો મિત્રો તમારી આ કમેન્ટથી અમને બહુ મજા આવે છે મિત્રો ઓકે મિત્રો અગાઉના વિડીયોમાં મેં તમને વિશે વાત કરી એના પછી વોટ વિશેની માહિતી તમને આપી એના પછી વેર વિશેની માહિતી આપી હવે આજનો ટોપિક છે મિત્રો આપણો વાય ખાસ ધ્યાન આપજો મિત્રો વાય એટલે ઉપયોગ ક્યાં થશે મિત્રો વાય એટલે કેમ શા માટે શા કારણે જ્યારે આપણે કોઈ કારણ કે કોઈ બાબત જાણવી છે મિત્રો ત્યારે આપણે વાયથી પ્રશ્ન પૂછવામાં આવે છે ઓકે સપોઝ કે તમે ક્લાસમાં અભ્યાસ કરો છો અને સાહેબે તમને પૂછ્યું કે ભાઈ તું કેમ મોડો આવ્યો તો કેમ અંગ્રેજી શીખે છે તો શા માટે મારા વિડીયો જોવે છે તો જ્યારે જ્યારે કોઈ કારણ જાણવું છે ત્યારે આપણે વાયથી પ્રશ્ન પૂછવામાં આવે છે ઓકે મિત્રો હવે આપણે એ આ લખી છે વાક્ય રચના જેમાં આપણે જોઈ શકીએ છીએ કે સૌ પ્રથમ વાય દરેક ડબલ્યુએચમાં ડબલ્યુ અને એચથી શરૂ થતા પ્રશ્નો આગળ લખવામાં આવે છે મિત્રો પ્લસ હેલ્પિંગ વર્ગ પ્લસ સબ્જેક્ટ એટલે કરતા મેઇન વર્ગ પ્લસ અન્ય શબ્દો ઓકે મિત્રો આ ખાસ વાક્ય વાક્યરત્ન તમે તમારા મગજમાં સેવ કરી લો મિત્રો ઓકે બીજું આપણે થોડા ઉદાહરણ જોઈએ તમને ખ્યાલ આવશે મિત્રો તમે શા માટે અંગ્રેજી શીખો છો અંગ્રેજી શીખો છો તમે શા માટે અંગ્રેજી શીખો છો હવે ખાસ ધ્યાન આપજો મિત્રો ઘણા વિદ્યાર્થીઓ હજી વર્બ જ કમ્પ્લીટ નથી અંગ્રેજી શીખવું છે પણ સાહેબ વર્બ નથી ફાવતા તો મિત્રો ખાસ કરી મેં તમને અગાઉ કીધું છે કે ગૂગલમાં સર્ચ કરો એમાં લખો વર્બ ફોર્મ્સ અલગ અલગ પાંચ પ્રકારના વર્બના ફોર્મ છે એ પાંચ ફોર્મ તમે જુઓ એ તૈયારી કરવાનું ચાલુ કરો મિત્રો વર્બ શબ્દો વોકેબ વોકેપ તૈયાર કરો જેટલું શબ્દ ભંડોળ તૈયાર હશે એટલું તમને અંગ્રેજી જલ્દી આવડશે મિત્રો અને નાના નાના વાક્યો શોર્ટ સેન્ટેન્સીસ ઓકે તો આ ખાસ તૈયારી કરો મિત્રો ઓકે મિત્રો જોઈએ તમે શા માટે અંગ્રેજી શીખો છો તો આપણે કહી શકીએ તો વાય અને આમાં ક્રિયા છે શીખવાની એટલે વર્તમાન કાળ છે તો ડુ ડૂડઝનો ઉપયોગ થાય મિત્રો તો વાય યુ લર્ન ઇંગ્લિશ વાય ડૂય યુ લર્ન ઇંગ્લિશ તમે શા માટે અંગ્રેજી શીખો છો બરાબર છે આઈ ઇમ્પ્રુવ માય ઇંગ્લિશ યા તો બિકોઝ આપણે કહી શકીએ કે બિકોઝ આઈ ઇમ્પ્રૂવ માય ઇંગ્લિશ મારું અંગ્રેજી સુધારો કરવા માટે હું અંગ્રેજી શીખું છું યા તો ડ્યુ ટુના પણ વાક્યોનો ઉપયોગ કરી શકીએ ડ્યુ ટુ આઈ ઇમ્પ્રુવ માય ઇંગ્લિશ બરાબર છે મિત્રો તો તમે શા માટે અંગ્રેજી શીખો છો તો વાય ડુ યુ લર્ન ઇંગ્લિશ ઓકે તો આવી રીતે આપણે પ્રશ્નો પૂછો પૂછી શકાશે અંદર બીજું આપણે પ્રશ્ન પૂછી કે તમે કેમ મોડા ઉઠ્યા તમે કેમ મોડા ઉઠ્યા મિત્રો આ કાળ કયો છે ભૂતકાળ ક્રિયા છે ને એટલે ભૂતકાળ ઓકે મિત્રો ભૂતકાળમાં ડુ ડૂડઝનું ડીડ થશે તો આપણે બોલીશું વાય ડીડ યુ ગેટ અપ લેટ વાયડીુ ગેટઅપ લેટ તમે શા માટે મોડા ઉઠ્યા બરાબર છે મિત્રો તો તમે વાયડીુ ગેટઅપ લેટ બરાબર છે મિત્રો હવે એક ગેટઅપ અને બીજો શબ્દ છે વેકઅપ વેકઅપ આ બંનેમાં તફાવત શું છે મિત્રો જ્યારે આપણે કહી શકીએ કે તમે પથારીમાં સૂઓ છો અને તમારી આંખ ઓપન થઈ ગઈ છે તો તમે જાગ્યા કહેવા મિત્રો તો એને ઇંગ્લિશમાં વેકઅપ કહેવામાં આવે પણ તમે ઉઠી ગયા પથારી છોડી દીધી એટલે તમે કહી શકો અપ બરાબર છે મિત્રો તો આવી રીતે આપણે પ્રશ્ન પૂછી શકીએ તમે શા માટે મોડા ઉઠો છો ઓકે મિત્રો તો તમે કહી શકો બિકોસ બીકોઝ આઈ બીકોઝ આઈ આપણે જવાબમાં કંઈ એવું કેવું છે મિત્રો કે હો મોડા સુધી જાગ્યો હતો બરાબર છે આઈ જાગવું આઈ વોકઅપ આઈ વોકઅપ ટીલ લેટ નાઇટ ટીલ લેટ નાઇટ હું મોડા સુધી જાગ્યો હતો એટલે બરાબર છે મિત્રો બિકોઝ આઈ વોકઅપ ટીલ નાઇટ હું મોડી રાત સુધી જાગ્યો હતો એટલે હું મોડો ઉઠ્યો મિત્રો આવી રીતે આપણે જવાબ આપી શકાશે મિત્રો તમે કેમ તમે કેમ છાપું વાંચો છો વાંચો છો રમો છો દોડો છો આવા પ્રશ્નો પૂછી શકાશે મિત્રો તમે કેમ છાપું વાંચો છો તો આપણે કહી શકીએ વાય યુ રીડ ધ ન્યૂઝ પેપર ન્યૂઝ પેપર તમે શા માટે છાપું વાંચો છો વાય ડૂ યુ રીડ ધ ન્યૂઝપેપર તમે આ બુક કેમ વાંચો છો વાય ડુ યુ રીડ ધીસ બુક બરાબર છે તમે બજારમાં કેમ જાઓ છો વાય ડુ યુ ગો વાય ડુ યુ ગો ટુ ઇન ધ માર્કેટ બરાબર છે તમે આ ચેનલ કેમ સબસ્ક્રાઈબ કરો છો વાય ડુ યુ સબસ્ક્રાઈબ ધીસ ચેનલ તમે મોબાઈલ કેમ ખરીદો છો વાય ડુ યુ બાય મોબાઈલ વાય ડુ યુ બાય ધીસ મોબાઈલ ઓકે તમે આ ક્લાસમાં કેમ અંગ્રેજી શીખો છો વાય ડુ યુ લર્ન ઇંગ્લિશ ઇન ધીસ ક્લાસ આવી રીતે મિત્રો વાયના ઉપયોગો કરી શકો છો મિત્રો કેમ શા માટે એટલે વાયનો ઉપયોગ કરવામાં આવે છે વાય કોઈ કારણ જાણવું છે ત્યારે આપણે વાયનો ઉપયોગ કરવામાં આવે છે અંદર એમ ઓકે તમે કેમ તમે કેમ અંગ્રેજી રાખશો રાખવું એટલે કીપ રાખવું એટલે મિત્રો એનું ઇંગ્લિશ થશે કીપ કે ડબલ ઈ પી કીપ એટલે રાખવું તો આપણે કઈ છે ભવિષ્યકાળ છે તો વાય વિલ યુ કીપ ઇંગ્લિશ તમે અંગ્રેજી કેમ રાખશો વાય વિલ યુ કીપ ઇંગ્લિશ કારણ કે હું જાણું છું બિકોઝ આઈ નો કારણ કે હું અંગ્રેજી જાણું છું બિકોઝ આઈ નો ઓકે તો આવી રીતે આપણે વાયના વાક્યોનો ઉપયોગ કરી શકીએ છીએ તમારે અંગ્રેજી કેમ શીખવું જોઈએ તમારે અંગ્રેજી કેમ શીખવું જોઈએ મિત્રો આ આપણે એક સલાહ કે સૂચન છે તો આમાં હેલ્પિંગ વર્કમાં આપણે શૂડનો ઉપયોગ કરીએ મોડલ વર્કનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો તો આપણે કહી શકીએ વાય શૂડ યુ વાય શૂડ યુ લર્ન ઇંગ્લિશ તમારે અંગ્રેજી કેમ શીખવું જોઈએ વાય શુડ યુ લર્ન ઇંગ્લિશ તો આપણે કહી શકીએ બિકોઝ બિકોઝ આઈ શૂડ ગેટ ગુડ જોબ બિકોઝ આઈ શુડ ગેટ ગુડ જોબ કારણ કે મારે સારી નોકરી મેળવવા માટે અંગ્રેજી શીખવું જોઈએ ઓકે મિત્રો તો આવી રીતે આપણે વાયના અલગ અલગ પ્રકારના કાળ કાળ હેલ્પિંગ વર્ગનો ઉપયોગ કરી અને આપણે વાક્યો બનાવી શકીએ છીએ મિત્રો વાય એટલે ફરીથી આપણે ધ્યાન આપો વાય એટલે કેમ શા માટે શા કારણે આવી રીતે કોઈ કારણ કે કોઈ બાબત જાણવી છે તો આપણે વાયથી પ્રશ્ન પૂછી શકાશે મિત્રો તમે અહીંયા કેમ તો મિત્રો આ વાક્યમાં મિત્રો આટલું હોય આપણે પ્રશ્ન પૂછો તમે અહીંયા કેમ તમે અહીંયા કે તો તો વાય આર યુ હિયર વાય આર યુ હિયર વાય આર યુ હિયર તમે ત્યાં કેમ અહીંયાની જગ્યાએ મિત્રો આપણે ત્યાં કીધું છે તો ત્યાં એટલે ધેર વાય આર યુ ધેર બરાબર છે મિત્રો તો નાના નાના વાક્યો આપણે શબ્દો આપણે નાના નાના ક્વેશ્ચનરી કરી અને એકબીજાના પ્રશ્નો પૂછી શકાશે મિત્રો આજકાલ તમે મોબાઈલનો સારી રીતે ઉપયોગ કરો છો હવે ઘણા વિદ્યાર્થીઓ મિત્રો તો આખો દિવસ મોબાઈલનો ઉપયોગ કરે છે પણ આજે મોટાભાગના વિદ્યાર્થીઓને એ પણ ખબર નથી કે મોબાઈલમાંથી આપણે શું કામ કરવું જોઈએ મોબાઈલમાંથી ખાસ કરી આજે તમારું ઇંગ્લિશ કાચું છે જે જે વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમના છે એમનું ઇંગ્લિશ કાચું છે તો ઇંગ્લિશના વિડીયો જોવા મિત્રો તો તમને ખ્યાલ આવશે બીજું કે ઇંગ્લિશ ઉપર કે તમે ગૂગલમાં સર્ચ કરશો તો ઘણી કેટલીય પીડીએફ ફાઇલની બુક્સ આવશે તમને પીડીએફ ફાઇલમાં બુક આવશે તમારી અલગ અલગ બુક્સ તમે જોવા મિત્રો પ્લે પ્લેસ્ટોરમાં એપ્લિકેશન આવે છે ઇંગ્લિશ શીખવા માટેની હું એક વિડીયો બતાવીશ કયા કોના વિડીયો જોવા તમારે કઈ ફાઇલો તમારે જોવી એ હું એક વિડીયો બનાવીશ મિત્રો અને પછી એ વિડીયોમાં તમને ખ્યાલ આવશે કે ઇંગ્લિશ કેવી રીતે શીખવું જોઈએ અંદર એમ જેમ બને એમ રોજે રોજ પ્રેક્ટિસ કરો શબ્દભંડોળ તૈયાર કરો અમે જે પણ ચલાવી છે એની નોટ તૈયારી કરો જાતે વાક્યો બનાવો આના ઉપરથી મિત્રો પચાસ એક વાક્યો તમે જાતે બનાવો સ્ક્રીનશોટ મોકલો મારો વોટ્સઅપ નંબર હું તમને આપું છું આ વોટ્સઅપ નંબર એટ વન ફોર વન થ્રી ડબલ નાઇન સેવન વન એટ પચાસ વાક્યો જાતે બનાવી મને આ નંબર ઉપર વોટ્સઅપ કરો પર્સનલી નંબર છે મારો વોટ્સઅપ નંબર છે મિત્રો ઓકે તો આ વોટ્સઅપ નંબર મારો છે આ વોટ્સઅપ મને પણ લાગવું જોઈએ કે અમારા વિદ્યાર્થીઓ કેવું અંગ્રેજી શીખે તમારી જે જરૂરિયાત છે એ જરૂરિયાતને અમે પૂર્ણ કરીશું મિત્રો ઓકે તો મિત્રો હજી જે વિદ્યાર્થીઓને અહીંયા અંબાજી નજીકના વિદ્યાર્થીઓ છે એમને ઇંગ્લિશ કમ્પ્યુટર ટેલિસી હોય તમારા ક્લાસીસમાં આવી શકે છે મિત્રો ઓકે મિત્રો જો આ વિડીયો તમને ગમે તો તમે વિડીયોને લાઈક કરો શેર કરો તમારા મિત્રો સુધી હજુમાં હજુ આ વિડીયોને શેર કરો મિત્રો ઓકે મિત્રો ધન્યવાદ મિત્રો